ભરૂચમાં જેપી કોલેજના અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ડોક્ટર લતાબહેન અનિલભાઈ દેસાઈનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. ભરૂચ જિલ્લાના છગડીયા ખાતે સેવા રૂરલ અને શારદા મહિલા વિકાસ સોસાયટી સ્થાપી ગરીબોની સેવાને કેન્દ્ર સ્થાને રાખનાર ડોક્ટર લતાબહેન અનિલભાઈ દેસાઈને તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ડોક્ટર લતાબહેન અનિલભાઈ દેસાઈનો ભરૂચમાં જેપી કોલેજના અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે ભરૂચ જિલ્લાની 16 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ શ્રી સદવિદ્યા મંડળ ભારતીય વિચાર મંચ રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર જન શિક્ષણ સંસ્થાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ એન્જિનિયર્સ નર્મદા એજ્યુકેશન કેમ્પસ મહાવીર ઇન્ટરનેશનલ નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ મા મણીબા ચેરિટેબલ ટ્રસ્ટ જૈન સોશિયલ ગ્રુપ ભરૂચ સ્વામી વિવેકાનંદ સ્કૂલ પરિવાર અંકલેશ્વર દ્વારા તેઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં તેમણે તમામ સંસ્થાના પ્રતિનિધિઓએ તેઓને સન્માનપત્ર મોમેન્ટો તથા વૃક્ષ આપી સન્માન કર્યું હતું. તમામ સંસ્થાઓ ભેગા મળી સેવા રૂરલને રૂપિયા 1,21,000 અનુદાન આપ્યું હતું. સેવા રૂરલ ઝઘડિયામાં અમે નક્કી કર્યું હતું પર્યાપ્ત ક્યાં સ્વરૂપ એટલે અમારે કામ તો ગાંધીજીને સ્વામી વિવેકાના કે આપણો દેશ ગામડામાં વસે છે એટલે ગામડામાં જ કામ કરવું હતું પછાત વિસ્તારમાં એટલે અમે બધું બહુ ફર્યા કચ્છને માંડવીને ધરમપુરને બધે આપણા પછાત વિસ્તાર પંચમહાલને બધે જ ફર્યા પણ પછી અમને આ કસ્તુરબા મેડિકલ એન્ડ સોસાયટીના પેલા પ્રેમાનંદભાઈ શાહ ગાંધી હતા એમને અમને આકાર આપ્યો પણ બધા ગામના લોકો એમના અગેન્સ્ટ ગયા અપોઝિશનમાં કે તમે આ પારકા લોકોને શું કામ આપણું મેટર્નિટી હોમ આપી દો છો પણ પેલા પ્રિયવર્ધનભાઈ બી ગાંધીજીની જે વાણિયા ગાંધીજીએ વાણિયા મુક્તિ બહુ કરેલી હા બધાને ખબર છે અને આ પ્રિયવર્ધનભાઈ બી વાણિયા એટલે આ લોકોને સમજાવવા માટે ગામના જે વિરોધ પક્ષવાળા હતા ને એ લોકોને સમજાવવા માટે કહ્યું કે આ તો ભણેલા ગણેલા વેઠિયાઓ આવ્યા છે ભણેલા ગણેલા વેઠિયા આપણા ગામમાં આવ્યા છે અને પેલી ત્યાં લેડી મેડિકલ ઓફિસર નોર્મલ ડિલિવરી તો અંદર કરાવતી હતી પણ જોખમી માતા આવે તો સુરત બગડો કેવું કહ્યું અને પછી અમને બી લાગ્યું કે પછી પેલા સ્વામીજીએ કહ્યું કે પાગલોમાં ઝુંડાયા જેને અમારું ઇનોગ્યુરેશન કરેલું ને રાજકોટ અને ત્યારે મને લાગ્યું કે ખરેખર અમને પાગલ જ છે ત્યારે જોઈએ તો ઝઘડિયામાં એક તો રસ્તા બી ધૂળિયા ધૂળવાળા રસ્તા પછી ઇલેક્ટ્રિસિટી અને પાણીનો સપ્લાય બી બહુ ઇરેગ્યુલર પછી બાળકોને ભણવા માટે એવી કોઈ ખાસ સગવડ નહીં કારણ કે અમારી દીકરી તો ત્યારે 11-12 વર્ષની હતી ને અમેરિકામાં ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી એટલે એ લોકોને આ ચૌલાગાંડી હતા તે સાથે જ હતા અને ઘણીવાર તો અમારી પાસે ત્યારે કંઈ અમારે સ્કૂલ બસ કે એવી અમે કંઈ કરી શકે કે નહીં એટલે એ લોકો ઘણીવાર પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં જાય કોઈક વાર ખટારામાં બેસીને જવું પડે અને પેલી પરીક્ષા હોય ત્યારે કંઈ બસ બસનો ટાઈમ ના હતા તમારા માઇન્ડને બધા ટુ વ્હીલર ઉપર લઈને પરીક્ષામાં લઈ જાય એટલે ત્યારે તો અમને એમ લાગ્યું કે આ પણ અમને એવું કંઈ ગાનપણ જેવું ત્યારે લાગેલું જ નહીં લોકોને એવું લાગે કે ગાનપણ પણ અમે તો બહુ મજા કરતા હતા અમને તો એટલો આનંદ આવતો હતો કે આ બધું કંઈ વિચારવા કે નહીં આવતું બધું ગાનપણ છે એટલે અમને તો એ સ્વામીજીઓ છોડે એવું કહ્યું અત્યારે વિચાર કરીએ તો થાય આપણે ખરેખર ગાળા જઈશું પણ એ વખતે તો અમને અને અમારા સાથીદારો બધા જ એટલા સરસ મળી ગયેલા દિલીપભાઈ પછી આપણા પરેશભાઈ ઓપરેશનમાં ને બધામાં અને બીજા બધા અમારા અહીં બેઠેલા કેટલા બધાના નામ થઈ એ બધા બધા સાથે હતા એટલે અમને તો ઉતું આ લોકો કે તમે તો ગપા ગપા અને આનંદપુરા હવે તો ઘણીવાર અમારું છે ને કોમ્યુનિટી કે છે આનંદપુરા તો ખાવાનું લઈને આવે વર્ગ છે પૂરતું ઘણીવાર ના એટલે એવા બધા દિવસો હતા કે અમને એવું મજા જ આવતી હતી અમે તો મજા જ રાખતું હતું અને હજુ બી અમને તો એવું મજા જ આવે છે કે આ બધા ગુમાવી રહ્યા છે એવું લાગે બીજા બધા ગુમાવી રહ્યા છે જય મ
મજા આવે છે એનો મજાનો હોય તો આનંદ જેને બહુ અમે કંઈ પાગલ પાગલ કેવું વિવાદ એન્જોય.